આજની તારીખમાં પણ મને કોઈ ડાન્સ કરવા બોલાવે તો હું ના નથી કહેતી. હું સમય ચાલને કહીને હું આવી રેડી છું. આટમાં આપણો જો ગળો નથી રહી ગયો, ઉંમર ગળી થાય છે. મને ઘણો જ પ્રોબ્લેમ છે, બેક પેઇન છે, ની પેઇન છે, પણ એક શોખ એવી વસ્તુ છે ને કે ત્યારે બધું ભૂલી જાય. અને બધાને એ જ કહેવા માગું છું કે બધું ટેન્શન સાઈડ પર મૂકો અને ડાન્સ કરો. મળો સુરતની એ મહિલાઓને જેઓ તનથી ભલે વૃદ્ધ હોય પરંતુ મનથી હજુ પણ યુવા છે. સુરતના આ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સુપર 60 ખેલૈયા મહિલાઓ ગરબા રમવાની અને ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેમનો ઉત્સાહ અને જુસ્સો યુવાનોને પણ શરમાવી દે તેવો છે. અમને એમ થાય કે ક્યારે ગરબા કરીએ કે ક્યારે મીના દીદી ડાન્સ કરવા બોલાવે તો અમને પાવરફુલ રહીએ, અમે એટલી અમને એનર્જી એનાથી જ મળે છે. મને ઘણો જ પ્રોબ્લેમ છે, બેક પેઇન છે, ની પેઇન છે, પણ એક શોખ એવી વસ્તુ છે ને કે ત્યારે બધું ભૂલી જાય કે મને શું થાય છે. ડૉક્ટરો બી કહે તમે આરામ કરો. આજે બી હું ફિઝિયોમાંથી જઈને જ આવી, પણ આ ડાન્સ આવે એટલે બધું ભૂલી જવાય. મને નાનપણથી જ બહુ શોખ હતો ગરબાનો, ડાન્સનો, એટલે હું નાનપણથી જ કરું છું ગરબા ડાન્સ. અને સ્કૂલમાં કોલેજમાં બધામાં હું પાર્ટ લેતી હતી અને એમાં એમ ફર્સ્ટ પ્રાઇઝ પણ લઈ આવતી હતી. અને આ મારું પહેલેથી શોખ છે અને અત્યાર સુધી મેં એને જાળવી રાખ્યો છે. વચ્ચે મારા છોકરાઓ હતા અને એને મોટા કરવામાં મને એ શોખ મારો પૂરો નહીં કરી શકતી હતી. હવે અત્યારે અમે હું અને મારા હસબન્ડ બંને એકલા છે અને પાછો મને હવે આ મારો શોખ પૂરો કરવાનો ટાઈમ મળ્યો છે. અને મીનાબેન બોલાવે છે એટલે હું એનો પ્લેટફોર્મ પૂરું પાડે છે એટલે હું કરી શકું છું. હવે મને એ બહુ શોખ છે અને મારા અંતરમાં એમ થાય કે આટમાં આપણો જ ઘડો નથી રહી ગયો, ઉંમર ઘડી થાય છે. અહીંયા અમે 8-10 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ. અમે જ્યારે રિયાલિટી શોમાં જઈએ છીએ ત્યારે, ને નવરાત્રિના ગરબામાં બી અમે 3-4 કલાક પ્રેક્ટિસ કરીએ છીએ. ગરબા બી હું કઈ રાત કરું છું, ડાન્સ ને એવું આવે એટલે ચાલુ જ થઈ જાય એનર્જી. બસ એક હું ભૂલી જાઉં છું, જે વસ્તુ પહેલાં નથી કરી શકી તો હવે હું કરીને મારો શોખ પૂરો કરું. ને મને તો બહુ મોટો મેજર એક્શન થયેલો ને હું બચી ગયો છું. ધીસ ઇઝ માય સેકન્ડ ઇનિંગ એટલે મને કહેવાય છે લાઈફ બહુ શોર્ટ છે, જે કંઈ તક મળે એને માણી લઉં, ભોગવી લઉં. હાલની પેઢીને તેઓ સારા ભવિષ્ય માટે ટેન્શન ફ્રી અને પોઝિટિવ રહેવાની સલાહ આપે છે. આજના યુવાનો બધા જ એટલા બધા કોમ્પિટિશનમાં છે કે બધાને ફર્સ્ટ રહેવું છે અને કોઈનાથી હાર સહન નથી થતી એટલે એ લોકો બધા ડિપ્રેશનમાં આવી જાય છે. મોટે ભાગે 80% યુવાનો બધા ડિપ્રેશનમાં હોય જ છે કોઈક ને કોઈક કારણસર. એ લોકો બધા જો મનથી ફ્રી થઈને રહે તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને બધાને એ જ કહેવા માગું છું કે બધું ટેન્શન સાઈડ પર મૂકો અને ડાન્સ કરો.